ભાવનગર જિલ્લાના ગારિયાધારના પરવડી ગામે નવનિર્મિત વિશાળ જળાશય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ગારિયાધાર પરવડી ગામે ક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત વિશાળનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના હસ્તે લોકાર્પણ કરાયું. માત્ર 7 દિવસમાં 60 એકર જમીનમાં વિશાળ તળાવના તૈયાર કાર્યક્રમ શિવા પાટીલ, મકવાણા કિશુભાઈ નકરાણી, ગોગારી નારાયણભાઈ કાછડિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ તળાવ સુજલામ સુફલામ યોજનાની લોકભાગીદારીથી તળાવ બનાવવામાં આવ્યું છે. પ્રવીણભાઈ ખેની દ્વારા જણાવાયું હતું કે આ તળાવના કારણે આજુબાજુના ગામના અને ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. પ્રવીણભાઈ ખેની દ્વારા જણાવાયું કે આ તળાવની આજુબાજુ બેસવા માટે બાંકડા તેમજ હરિયાળી ક્રાંતિની જેમ આજુબાજુ એક રોનક રમણીય કુદરતી સૌંદર્ય ઊભું કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમજ પરવડી ગામના મોટા ઉદ્યોગપતિ જયેશ દેખાવ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો આપી આ તળાવમાં બોટની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. એમ એક રળિયામણું સ્થળ તૈયાર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું, જે આયોજન અંતર્ગત લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ ભાવનગર જિલ્લાના ગારિયાધારના પરવડી ગામે નવનિર્મિત વિશાળ જળાશય સમારોહનું આયોજન કરવામાં 60 એકરમાં વિશાળ જમીનમાં આ પથરાયેલું જળાશયની આજુબાજુ બાંકડા મૂકી અને એક કુદરતી સૌંદર્ય તૈયાર કરવામાં આવશે અને સાથે સાથે બોટની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. અને જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકોને સિંચાઈના પાણીની સાથે સાથે તળાવની અંદર મોજ મસ્તી કરવા માટે બોટની વ્યવસ્થા પણ હશે અને ફરવા માટે પણ આ વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી કરીને નાના બાળકોથી લઈને પરિવારજનો આ તળાવ વિશાળ તળાવની સફર પણ માણી શકશે. આમ ભાવનગર જિલ્લાના ગારિયાધારના પરવડી ગામે નવનિર્મિત વિશાળ જળાશય સમારોહનું લોકાર્પણ કરતા સી આર પાટીલને આપ નિહાળી રહ્યા છો.